નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વિષય ગુજરાતી ધોરણ પાંચ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે બારમો પાઠ છે અપંગના ઓજસ તો અપંગના ઓજસમાં આપણે વોલ્ટર વિશે જોયું હતું કે જે વોલ્ટર છે એ વોલ્ટરને લખવાની અસર થઈ જાય છે તો એ ઘેરી અસરથી એ પોતે હાલી ચાલી શકતો નથી પોતે પોતાનું કામ પણ કરી શકતો નથી અને એક દિવસ શું થાય છે એ પોતાની એક રમતના મેદાનમાં જાય છે ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ કુટકા ઊંચા કુટકાની રમત ચાલતી હોય છે દોડની સ્પર્ધા ચાલતી હોય છે તો ત્યાં જાય છે તો ત્યાં એને જે વિદ્યાર્થીઓ બીજા બધા જે સ્ટુડન્ટ હોય છે એ બધા દોડતા હોય છે તો એને જોઈને એને પણ પોતે દોડવાનું મન થઈ જાય છે તો ત્યારે શું થાય છે એ જ્યારે દોડવા માટે ઊભો થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે મારા પગ તો કામ આપતા નથી તો ત્યારે એને ખૂબ જ દુઃખ થાય છે અને પોતે એક દર્દ નિશ્ચય પણ કરે છે કે હું પણ એક દિવસ જરૂર ઊંચા કુટકા લગાવીશ તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે આ જોયું હતું કે એના શરીરમાં તાકાત આવી જાય છે અને સ્નાયુઓ જે છે એના તો એ સ્નાયુઓ ચેતનવંત બની જાય છે અને ધીમે ધીમે એ દોડવા લાગે છે અને આખરે એ ઊંચો કૂટકો પણ લગાવવા માંડે છે ઊંચા કુટકામાં પહેલાં ધીમેથી દોડ પણ શરૂ કરવાની હોય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે બે પેજ હતા બારમા પાંચમા જે ત્રણ પેજ હતા એ ત્રણ પેજે આપણે ચાલી ગયા છે અને ત્યારનું એક પાછળનું પેજ આપણું બાકી છે પેજ નંબર છે સેવન્ટી ટુ બોતેરનું જે પેજ નંબર છે તે આપણું પાઠ બાકી છે તો દરેક વિદ્યાર્થીઓ ગુજરાતીની ચોપડીમાં ધ્યાન આપશે અને સાથે લઈને જ બેસજો ઓકે તો ચાલો હવે જે પાઠ જે પેજ બાકી છે એ આપણે ચલાવીએ તો ધ્યાન આપજો હું જેમ બોલું છું એમ સમજતા રહેજો તો શું કહે છે છેલ્લું હતું ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય છે પછી ઝડપથી દોડવાનું હોય અને પછી પગની ઠેકથી ઊંચો કુટકો લગાવવાનો હોય છે અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય છે કઈ રમતમાં જે ઊંચો કૂટકો લગાવવાનો હોય છે એ રમતમાં પગની થેક લગાવવાની હોય છે અને ત્યારબાદ ઊંચો કૂટકો લગાવવાનો હોય છે આથી અન્ય રમત એટલે કે બીજી બધી રમત કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય છે એટલે કે પગની તાકાત વધારે જરૂરી બને છે આગળ જુઓ વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો વોલ્ટર ધીમે ધીમે એના પગ સારા થઈ ગયા ડોક્ટરે તો ના પાડી હતી કે આ બાળક આ જે વોલ્ટર છે એ ક્યારે પણ ચાલી શકશે નહીં પરંતુ એ પોતાની હિંમતથી પોતાનો દર્દ નિશ્ચયથી પોતાની મહેનતથી એ ચાલી શકે છે અને અત્યારે ઊંચા ગુટકા પણ એ પોતે લગાવી શકે છે આથી ત્યારે ડૉક્ટર પણ મોંમાં આંગરા નાખી ગયા એ આપણે જોયું હતું રુધિપ્રયોગ તો શું ખૂબ આશ્ચર્ય પામી ગયા હતા ડોક્ટર પણ કે અમે ના પાડી હતી છતાં પણ એ પોતે એના એની મહેનતથી એ આગળ આવી શક્યો છે તો વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો એની પાસે જે બધી કળા છે કામગીરી છે કળાગીરી છે તો એમાં એ પારંગત બને છે એટલે કે સફર થાય છે વધુને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો જુઓ વધુને વધુ ખૂબ જ ઊંચા ઉપરને ઉપર કૂડવા ઊંચા કૂટકા મારવાનો એ પ્રયત્ન કરે છે એના બોમાંતનગરની સ્પર્ધાઓમાં એ મોખરે આવ્યો જો બોમાંતનગરમાં જે સ્પર્ધા યોજાઈ હતી તો એ સ્પર્ધામાં આગળ આવે છે મોખરે આવવું એટલે કે આગળ આવે છે ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો પણ સ્થાપ્યા છે જુઓ વોલતર ક્યાં હતો અને ક્યાં બની ગયો છે કે ટેક્સાસ રાજ્યનું નામ છે એ રાજ્યમાં જે સ્પર્ધા યોજાઈ હતી તો એ સ્પર્ધામાં પણ એણે ઘણા બધા વિક્રમો સ્થાપ્યા છે ઘણા બધા મેડલો પણ મેળવ્યા છે ચલો આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો એની પાસે જે કાબેલીય થતી જે એની પાસે દોડવાની જે કાબેલીય થતી એને ખૂબ જ શોખ હતો કે હું ઊંચા કુટકા લગાવીશ તો આ ઊંચા કુટકાની સ્પર્ધામાં એની કાબેલિયત જોઈને એના દેશમાં એને ઓલિમ્પિક ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા માટે એના દેશના જે મોટા પદના જે વ્યક્તિ હોય છે તો એને એ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલે છે ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં પંદરમી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ હતી તમને ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે કે કયા શહેરમાં પંદરમી ઓલમ્પિક સ્પર્ધા યોજાઈ હતી તો તમારે યાદ રાખવાનું રહેશે કયું શહેર છે ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં યાદ રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં પંદરમી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ હતી આમાં જુદા જુદા દેશના ઘણા હરીફોએ ભાગ લીધો હતો આ જે સ્પર્ધા યોજાઈ હતી તો એ સ્પર્ધામાં જુદા જુદા દેશના ઘણા બધા અલગ અલગ દેશના જે હરીફો સ્પર્ધકો હતા તો એમણે પણ આ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અમેરિકા તરફથી એકવીસ વર્ષનો વોલ્ટર પણ મેડાને પડ્યો હતો જુઓ અમેરિકા જે દેશ છે તો એ દેશ અમેરિકા તરફથી એકવીસ વર્ષનો વોલ્ટર એટલે આપણે જે વોલ્ટરની જે આગળ વાત કરી કે વોલ્ટર કેવો હતો અને ક્યાં આવી ગયો હતો એ વોલ્ટર આજે મેડાને ઉપડ્યો હતો ઓલમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમત સૌ ઓલમ્પિકનો અર્થ શું થાય છે દુનિયાનો સૌથી મોટો જે રમોત્સવ ઉજવાય છે તો ઓલમ્પિકનો અર્થ એમ થાય છે કે દુનિયાનો જગતનો સૌથી મોટો રમત ઉત્સવ આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે આ જે ઓલમ્પિક સ્પર્ધા યોજાય છે તો એ ઓલમ્પિકમાં ઠેર ઠેરથી એટલે કે ઘણા બધા દેશોમાંથી અલગ અલગ સ્પર્ધકો ખેલાડીઓ આવે છે ઓલમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે તમને પણ ઈચ્છા થતી હોય તમે પણ આપણી સ્કૂલમાં ઘણી વખત રમત ઉત્સવ ઉજવાય છે બરાબર છે તો અત્યારનો જે સમયગાળો છે એ પણ શેનો છે રમત ઉત્સવ શિયાળામાં આપણે જોઈએ છે કે આપણી સ્કૂલમાં પણ રમત ઉત્સવ થાય છે તો એ રમત ઉત્સવમાં ભાગ લેવા માટે પણ દરેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ હોય છે કે હું પણ આ રમતમાં ભાગ લઉં બરાબર ને તો અહીં પણ શું છે કે ઓલમ્પિક જે આખા દેશમાં જે સૌથી મોટો ઓલમ્પિક રમત ઉત્સવ ઉજવાય છે તો ત્યારે વિજય મે ઓલમ્પિકમાં વિજય મેળવવા માટે ખેલાડીના જીવનની ખૂબ જ સૌથી મોટી ઈચ્છા હોય છે જે વિદ્યાર્થીઓને રમત ઉત્સવમાં ભાગ લેવાની ઈચ્છા હોય છે તેઓ વિદ્યાર્થીઓ આગળ જઈને પણ એ પોતે પોતાની ઈચ્છા પૂરી કરી શકે છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આગળ ઊંચા કૂટકાની સ્પર્ધા માટે ઊંચા કૂટકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો ક્યાં ઓલિમ્પિક ઓલમ્પિકમાં વિજય મેળવવા માટે બરાબર ને એક ક્યાં હતું કયા શહેરમાં યોજાઈ હતી ફિનલેન્ડ લેસ્ટના હેલસિંકી શહેરમાં આ પંદરમી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ હતી ત્યાં ઊંચા કૂટકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવે છે બે મીટર અને પાંચ સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ નહોતો જુઓ શું કહે છે બે મીટર અને પાંચ સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતો કોણ હતો વોલ્ટર વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો એટલે કે એની જેટલી ઊંચાઈ હતી એટલી ઊંચાઈ કોઈ સ્પર્ધકની હતી નહીં એટલે સ્પર્ધક હરીફ એટલે કોણ જે રમત ઉત્સવમાં ભાગ લઈને લઈ લઈ લેતા છે એ વિદ્યાર્થીઓમાં આ વોલ્ટર જેટલી કોઈ ઊંચાઈ હતી નહીં જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા દુનિયાના અલગ અલગ દેશોમાંથી જે હરીફો જે સ્પર્ધકો આવ્યા હતા તેની સામે બધા જ હરીફો ઊભા હતા વોલ્ટરનો તો સિદ્ધાંત સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું જોઈએ નહીં આપણે કોઈ કામ લઈએ છીએ હાથમાં તો આપણે કોઈ દિવસ હતાશ એટલે કે નિરાશ થવું જોઈએ નહીં આપણા દરેક વિદ્યાર્થીઓમાં પણ અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે કોઈક સ્પર્ધા યોજાય તો એ સ્પર્ધામાં ફેલ થાય છે બરાબર છે નાપાસ થાય છે હરી જાય છે તો નિરાશ થઈ જાય છે અને શું કહે છે કે મારે હવે આ સ્પર્ધામાં ભાગ લેવો નથી મારાથી તો આ થતું નથી પરંતુ નહીં એવું કરવાનું નથી વોલ્ટર જેવું આપણે બનવાનું છે વોલ્ટરનો સિદ્ધાંત હતો કે કદી હતાશો હતાશ થઈને કામ છોડવું જોઈએ નહીં તેવી જ રીતે આપણે પણ એ કામ ન થાય તો આપણે નિરાશ થઈને એ કામ છોડી દેવું જોઈએ નહીં પરંતુ વારંવાર એ કામ આપણે કરવું જોઈએ તો જ આપણે એ કામમાં આગળ આવીશું તો વોલતરનો પણ સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું જોઈએ નહીં કામ પાર પાડીને જ અટકવું કામ પાર પાડીને જ અટકવું એટલે કે જે કામ આપણે લઈને બેઠા છે એ કામમાં આપણે આગળ આવીને જ અટકવું જોઈએ વોલ્ટરે કશાઈ સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂટકો લગાવ્યો કોઈ પણ સાધનની જરૂર પડી નથી અને સાધનની સહાય વગર વોલ્ટર દોડીને ઊંચો કુટકો લગાવે છે પરિણામ જાહેર થયું આ જે સ્પર્ધા છે ઓલમ્પિકમાં તો એ સ્પર્ધા પૂરી થાય છે અને છેલ્લે પરિણામ જાહેર થાય છે તો વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો તો ઊંચા કુટકાની સ્પર્ધામાં કોણ પ્રથમ આવે છે વોલ્ટર ડેવિસ પ્રથમ આવે છે એટલું તો ઠીક પણ એણે બે મીટર અને ચાર સેન્ટીમીટર જેટલો ઊંચો કુટકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો જુઓ કેટલો ઊંચો કુટકો લગાવે છે બે મીટર અને ચાર સેન્ટીમીટર જેટલો ઊંચો કુટકો લગાવે છે જુઓ આગળ વિદ્યાર્થી મિત્રો આ પંદરમી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો શું કહે છે કે પંદરમી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ હતી તેના પ્રથમ દિવસે જ ઓલમ્પિક વિક્રમ સ્થાપનાર કોણ બન્યો વોલ્ટર ડેવિસ બન્યો એને સુવર્ણચંદ્રક પણ મળ્યો છે તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું જ્યારે વોલ્ટર પ્રથમ આવે છે ત્યારે ત્યાં તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો છે અને આખું વાતાવરણ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયું વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો આ સિદ્ધિ પછી પણ વોલ્ટર દેવિસે આનાથી પણ ઊંચા કુટકા લગાવ્યા તમને બધાને ખબર જ છે કે વોલ્ટર પોતે હલી ચાલી શકતો નહોતો છતાં પણ પોતાની મહેનતથી એ આગળ આવે છે પોતે હલતો થાય છે ચાલતો થાય છે અને પોતે ઊંચા કુટકાની રમતમાં પણ પ્રથમ આવે છે અને એનો જે પુરુષાર્થ હતો એની જે મહેનત હતી એ બધાના દિલમાં માન પામે છે આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે ઘણા બધા ઊંચા કુટકા પણ લગાવ્યા છે એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો એણે બે મીટર અને તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઊંચો કુટકો પણ લગાવ્યો હતો જુઓ એની સાહસિકતા એનું જે સાહસિક છે એ બર કેટલું ખૂબ સરસ છે તો એને જે બિનસત્તાવાર સ્પર્ધા હતી તો એમાં એણે બે મીટર અને તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઊંચો કુટકો પણ લગાવ્યો છે ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો આગળ છેલ્લો પેરેગ્રાફ વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો વોલ્ટર એ પોતાના જીવન અને જે રમતનું મેદાન છે એ મેદાનનો સાચો વિજેતા પણ બને છે જે વોલ્ટરને માતે ડાક્ટરોએ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં આપણે આગળ પાથમાં જોયું હતું કે ડૉક્ટરો પણ કીધું હતું કે આ જે વોલ્ટર છે એ પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કુટકો લગાવનારો માનવી બન્યો જુઓ આ જે વોલ્ટર છે એ પોતાના મન અને જે શરીર છે એની તાકાતથી આખા વિશ્વમાં ઊંચામાં ઊંચો કૂટકો લગાવનાર મનુષ્ય બને છે એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી વોલ્ટરે કહ્યું છે કે અપંગ વ્યક્તિ અને અશક્ત વ્યક્તિ એ લાચાર કે અસહાય નથી એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે જુઓ વોલ્ટર પણ કહે છે કે જો વ્યક્તિ અપંગ કે અશક્ત હોય તો એ લાચાર નથી બની શકતો પરંતુ જો એનામાં હિંમત હશે તો એ ધારેલું કામ એ પોતે કરી શકશે તો વિદ્યાર્થી મિત્રો આ પાથમાંથી આપણને એવું પણ જાણવા મળે છે કે જો આપણે એક્ઝામમાં સારા ટકા લાવવા હોય તો આપણે મહેનત કરવી પડે છે જો મહેનત કરીશું તો કોઈ આપણને પાછળ પાડી શકશે નહીં આથી આપણે મહેનત કરીશું તો આપણા એક્ઝામમાં પણ સારા માર્ક્સ આવી શકે છે તો અહીંયા આ પાત ખૂબ જ સરસ હતો વોલ્ટર અને વોલ્ટર પોતે કઈ રીતે સિદ્ધિ મેળવે છે એ પણ આપણે અહીંયા સમજ્યા તો હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પીરિયડમાં આપણે સ્વાધ્યાય લખીશું અને દરેક વિદ્યાર્થીઓએ પોતાની નોટમાં સ્વાધ્યાય પણ લખવાનું રહેશે